માણિયાહાટીના તાલુકાના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર આરોગ્યની સેવા ઉપર ભારે અસર પડી છે। આ અંગે મળતી વિગત મુજબ માળિયાહાટીના તાલુકાના પંચાયત વિભાગના કાયમી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા કોઈ માંગણીઓ ન સંતોષાતા આરોગ્ય પંચાયત વિભાગના કર્મચારીઓ 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે। હાલમાં સીઝની ફ્લૂનો વાયરસ રાજ્યભરમાં કાળો કેર વર્તાઈ રહ્યો છે। આવા સમયે આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે। લોકોના છૂટકે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા મજબૂર થયા છે। સરકાર દ્વારા પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે યોગ્ય નિર્ણય લઈને દર્દીઓને મુશ્કેલી દૂર કરે તેવી લોકોએ માંગ કરી છે। મારા ફેમિલી સાથે દવા કરાવવા માટે સરકારી દવાખાનામાં આવ્યા, પરંતુ કોઈ લેબોરેટરીની વ્યવસ્થા નથી, તેથી અમે લેબોરેટરી થયેલું નથી અને ખાનગી દવાખાનામાં સારવાર માટે ગયા અને ત્યાં સારવાર લીધેલ છે। ડૉક્ટર નથી, તેથી લેબોરેટરી માટેના કોઈ ડૉક્ટર સાહેબો નથી, તેથી લેબોરેટરી થઈ નથી। આજરોજ 15 ફેબ્રુઆરીના રોજ સરકારી આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ જે કાયમી ધોરણના છે એ લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે, જેથી કરીને આરોગ્ય વિભાગની તમામ કાર્યવાહીઓને વિલંબ આવી રહ્યો છે તથા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। MPWU અને FSWU બી હડતાલમાં જોડાયેલા છે, જેથી કરીને ફિલ્ડનું બી તમામ કામ ખોરવાઈ ગયેલ છે અને લાભાર્થીઓને બી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ફાર્માસીસ અને લેબોરેટરી તમામે જેટલા બી હેલ્થ સેન્ટરો છે તમામ હેલ્થ સેન્ટરો પર ફાર્માસીસ બી નથી, આજે લેબ ટેકનિશિયન બી નથી, જેથી કરીને દવા અને લેબોરેટરીનો વિભાગ બી ખોરવાઈ રહેલો છે। મનીષ દાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ।